કોઈ ફરે ભય ભય કશાને લાગે કે? ભય તો લાગે જ ને, લાગે લાગે જ ને ભય તો. કાલે શું થશે, અમુક ટેન્શન હોય, દેવું હોય કે બીજું કઈ હોય તો શું થશે, કાલે શું થશે, અમુક દેવું હોય એનું ટેન્શન હોય એવું થાય. રાતે નીકળ્યો હોય, કઈ હાફ જતો હશે તો શું થશે, ફળ જતો શું થશે. હવે રાતે ફાણસ તો છે નહી, અને પછી વિચાર હાફ આવશે શું થશે. તાર માણસે બંધ કોતો બંધ કરે કે કોતો ચિંતા ચિંતા કરે શું થશે, જવાનું બંધ કરે શું ખોટું. શું થશે એની ચિંતા છે કે છે, શું થશે થશે, મારું શું થશે, મારું શું થશે, શું થવાનું છે. બીજું કોઈ દાડો મર્યો નથી, આપણું સ્વરૂપ કોઈ દાડો મરવાનું જ નથી. આ તો માનેલું સ્વરૂપ મરે છે. શું કહ્યું, આપણું નથી તે આપણું માન્યું તે મરે છે. કયું સ્વરૂપ મરે છે, માનેલું. આપણું નથી તે આપણું માન્યું તે મરે છે, બાકી તમારું જ કોઈ છે મરવાનું. રસ રોટલી નહી ભાવતી હોય નઈ સીઝન માં, આટલી બધી ચિંતા ઉપાધિ માથે ભય હોય ને. પેલા જનક રાજા કોણ બેઠા હતા, સુખદેવજી. હા સુખદેવજી ઉપર ઘંટ બાંધેલો હતો ને, તાર દેખાયો નઈ, ક્ષાણા થી બાંધ્યો છે. એની નીચે જમવાનું થયું એટલે જમવા બેઠા, પણ જોતા જ પડશે શું પડશે શું પડશે શું. તે ભયપૂર્વક ખાધું. પછી જનક રાજા એ પૂછ્યું, તમે શું ખાધું, ખરું કહી દઉં કે છે, પેલો ઘંટ બેઠો હતો તો અમારું ચિત્ત હતું કે, એટલે મેં શું ખાધું મને ખબર નથી, મેં ખાધું ખરું કે છે. સમજો ને, આમાં વાદ આવે, માથે ભય હોય અને સંસારમાં કશું સ્વાદ આવે નહીં. સ્વાદ લોકો કરવા માણસ બ્રાહ્મણો કરવા વધારે છે નહીં તમારે. કલ્પિત વસ્તુ ક્યાં સુધી હોય કે સતયુગમાં 70% કલ્પિત વસ્તુ માનનારા હતા અને 30% સાચી વસ્તુ માનવા હતા. શું હતા, 1% સાચી વસ્તુ માનવા, બધા કલ્પિતમાં જ રાચ્યા કરે. શું કલ્પિત પ્રભુમાં મૂર્તિ ને મેં કલ્પિત કરેલા તેમ જ ભગવાન માની લે બસ. ખબર પડે ને, અને ઉપર ભગવાન બનાવનારો બેઠો છે. સી રીતે આવું સંતો આવું મને લોકો આવું મને સી રીતે બચાવે ઠંડે વરે ઘડી વાર વરે ખરી. એટલે નિર્વિકલ્પ વસ્તુ આપણે ત્યારે કામ ઠંડક વરે ગઈ શાંતિ વરે પોતાના આત્મા પ્રાપ્ત થાય. આ તો જે પોતાનું નહીં તેને પોતાનું માન માન કરે છે, એ પોતાનો છે. માણસ મરી જાય ને તારે લોકો કે છે એ નીકળી ગયો મહી, તાર શું રહ્યું, હવે તે આ દેહ રહ્યું, તાર દેહ ને પોતાનો માનતો હતો. આ પોતાનો છે ખરેખર, માનવું એમને ભ્રાંતિ, બીજી શું ભ્રાંતિ. અને કલ્પિત માં ભટક 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 કર્યા કરવાનું અનંત અવતાર સુધી આવું ભટક્યો. મનુષ્યમાં આવ્યા પછી લોકો કે છે મનુષ્યમાં આવ્યા પછી તો કઈ ભટકવાનું નહીં, મનુષ્યમાં આવ્યા પછી ખરું ભટકવાનું જ મનુષ્યમાં આવ્યા પછી ખરું થાય. કારણ કે અણહકનું ભોગવે લે, અણહકનું પડાય લે, અણહકનું ભોગવે કે ના ભોગવે કલયુગમાં. શું કહો કેમ બોલતા, અણહકનું ભોગવે ખરા લોકો, બે ફેર કરે ખરા, એમ માને છે કે ભોગવે. શું કે છે, એમ માને છે કે ભોગવે બધું જ, અણહક નું પડાય લે, અણહક નું ભોગવે અને પાછા ખુશ થાય. એવું જો કમાઈ લીધા ને કે છે, હા ખુશ થાય એટલે શું, જાનવર માં ગયો બે પગ ના ચાર પગ થયા અને ઉપર ખુશ થયો તે બદલ દુખી એવા માણસ નો તો એ થાય હિસાબ કે જો ખાવાનું ઠેકાણું ના પડે એવું. ગરીબ માણસ તો સાંભળે ને, જાનવર થયા પછી ગરીબ માણસ ખુશી થયો તે બધું. એટલે હું ખોટું પડાવી દીધું પછી ખુશી થયો, પસ્તાવો કર્યો હાર ગયો.
થાય, ખોટું પડાવી દીધા પછી પસ્તાવો કરે કે આવું કે થયું, તો એને હારે ગયા પાછું બંધાવાનું થાય. તો પછી અણહક નું લોકોને નુકસાન કરે કઈ લેવા દેવાનું, સ્વાર્થ ના હોય કઈ પણ, સ્વાર્થ ના હોય લેવા દેવાનું, ગામમાં બાઈ મળે ખૂંધવામાં બાઈ મળે તો એ નર્ક ગતિ બજાય, લેવા દેવાનું. પોતાને કઈ પણ સ્વાર્થ ના હોય નુકસાન કરે હોમાં એ ક્યાં જાય? નર્ક ગતિ. બહુ કહ્યા ભયંકર દુઃખો. અને બીજાને સુખ આપે, બીજા જેવું આપણને સુખ આપે એવું સુખ બીજાને આપે, બીજાના હકનું બીજાને આપી દે, પોતાના હકનું જ ભોગવે, પોતાની હકની વાઈફ બીજી વાઈફ ઉપર દ્રષ્ટિ પણ ના કરે, બીજી સ્ત્રી પર દ્રષ્ટિ પણ ના કરે, ખબર પડે ને? પોતાના હકની જે વાઈફ મળી હોય તે ભગવાન કહે છે ભોગવો, કે છે છોકરા તમારા હકનો હોય તે, પૈસા તમારા હકના હોય તે, ઘર તમારું હકનું હોય તે, અણહકનું ભોગવશો તો બે પગના ચાર પગ થશે, પૂથળું વધારાનું પૂથળું મળે છે ને, અને જો હકનું ભોગવશો તો મનુષ્ય પણ મળશે, જો હકનું ભોગવશો તો ફરી માણસ પણ આવશો, એટલે કે માણસ ફરવું ફરી મળવું મુશ્કેલ છે. આજ 85% માણસો ફરી માણસમાં નથી આવવાના, આ ઉઘાડું કરી દેવું. શું કહ્યું? 85% માણસો ફરી માણસ માં આવવાના નથી, એટલે લોકોને છે તે આ જાનવર બહુ ખોટ છે ને, તો બધી પૂરી થઈ રહી છે બધી, અને આવી ભીડ છે તો ઓછી થઈ જશે. અને જે માણસ પોતાના હકનું બીજાને આપી દે, પોતાના હકનો સુખો બીજાને આપે કરે, એ સુપર હ્યુમન કહેવાય. શું? સુપર હ્યુમન. એટલે ક્યાં જાય? દેવલોક. દેવગતિ. શું? એટલે બધી ગતિઓ આપણે આપણી બેરે આપણે કર્યા ઉપર આવશે બધી ગતિઓ, જેવું કરવું હોય તેને જોખમદાર. ભગવાન તો હાથ ગાલતો નથી, ભગવાન તો શું કે છે કે હું તારી અંદર રહું છું તે તને પ્રકાશ આપું છું. શું કે છે? પ્રકાશ આપું. ચોરને પ્રકાશ આપું છું, એની પાસે પોલીસ વાળો જતો તેને પ્રકાશ આપે કે આ બાજુ ગયો કે છે. શું ને? અને પોલીસ વાળા બીજો ચોર મારવા ફરતો હોય તેને પ્રકાશ આપે, આ બાજુ ગયો પોલીસ વાળો, હું તો પ્રકાશ આપું. જોખમદારી તારી કે છે, ચોર ને કે છે જોખમદારી તારી, અને આ દોન આપે છે તેની જોખમદારી એની, હું તો ફક્ત પ્રકાશ આપું છું. ભગવાન પ્રકાશ આપે છે, બીજું કશું હાથ ગાલતા, કારણ ભગવાન પ્રકાશ સ્વરૂપ છે, અનંત પ્રકાશ છે, અનંત સુખનું ધામ છે. ત્યાં આગળ જો કદી એને સંભાળે ને એ પ્રકાશ સ્વરૂપ ને તોય આનંદ થઈ જાય. અને કાયમ જો સંભાળી આવી ગયું, સાક્ષાત્કાર થઈ ગયો, થઈ ગયું પછી એક અવતાર રહે બાકી.